ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે 10 માર્ક્સનો ટેસ્ટ જોઈશું. તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સિરીઝનો આ ભાગ 32 છે. જો તમે ભાગ 1 થી 31 ના જોયા હોય તો ચોક્કસ જોઈ લેજો, તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ સિરીઝમાં મળી જશે. તો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે? ઓપ્શન એ લોખંડનું કટાવું, બીજો ઓપ્શન છે કોલસાનું બળવું, ત્રીજો ઓપ્શન છે પાણીનું થીજી જવું અને ચોથો ઓપ્શન છે મલાઈ ખાટી થઈ જવી. બરાબર, તો નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે? તો લોખંડનું કટાવું, કોલસાનું બળવું, પાણીનું થીજી જવું અને મલાઈ ખાટી થઈ જવી. બરાબર, તો લોખંડનું કટાવું તો એ તો એક રાસાયણિક પ્રક્રિયા થઈ જઈ, મલાઈ ખાટી થવી એ પણ એ થઈ જવું. બરાબર, પાણીનું થીજી જવું એ આનો સાચો જવાબ થઈ જશે. ફેરફાર પદાર્થના સ્વરૂપો, બરાબર, ત્રણ સ્વરૂપો છે આપણને ખબર છે, ઘન, પ્રવાહી ને વાયુ. તેમાં ભૌતિક ફેરફાર થાય એટલા માટે પાણીનું થીજી જવું એ આનો સાચો જવાબ થઈ જશે, ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન છે, વરસાદનું પાણી એ શેનું ઉદાહરણ છે? વરસાદનું પાણી એ શેનું ઉદાહરણ છે? ઓપ્શન એ સખત પાણી, બીજો ઓપ્શન છે નરમ પાણી, ત્રીજો ઓપ્શન છે નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ અને ચોથો ઓપ્શન છે નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં. બરાબર, તો સાચો જવાબ છે આનો ઓપ્શન નંબર સી, નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ. તો વરસાદનું પાણી કેવું છે? નરમ પાણી અને સખત પાણીનું મિશ્રણ છે. પ્રશ્ન નંબર 3, ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે? ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે? ઓપ્શન એ મ્યુનિસિપલ કમિશનર, બીજો ઓપ્શન પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ત્રીજો ઓપ્શન છે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અને ચોથો ઓપ્શન છે આપેલા તમામ. બરાબર, તો આ પ્રકારના પ્રશ્નોમાં તમે જોયું હશે બહુ બધા કેસમાં આપેલા તમામ થાય છે, તો આ ક્વેશ્ચનમાં પણ આપેલા તમામ થાય છે. પરંતુ તમને નોલેજ તો હોવું જોઈએ જાહેર સેવકની વ્યાખ્યામાં. બરાબર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, ચાર બરાબર સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 4, મોગલ બાદશાહ અકબરના સમયમાં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? મોગલ બાદશાહ અકબરના સમયમાં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી? ઓપ્શન એ બિરબલ, ઓપ્શન બી ટોડરમલ, ત્રીજો ઓપ્શન છે તાનસેન અને ચોથો ઓપ્શન છે અબુલ ફઝલ. બરાબર, તો જવાબ તમારે વિચારી લેવાનો છે. હવે હું આનો સાચો આન્સર જણાવું છું. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. બરાબર, ટોડરમલ. મોગલ બાદશાહ અકબરના સમયમાં ટોડરમલે ગુજરાતની મુલાકાત લીધી હતી અને નવી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. પ્રશ્ન નંબર 5, કયો ગ્રહ અથવા તો કયો પાર્થિવ ગ્રહ નથી? બરાબર, કયો પાર્થિવ ગ્રહ નથી? ઓપ્શન એ બુધ, બીજો ઓપ્શન છે શનિ, ત્રીજો ઓપ્શન છે શુક્ર અને ચોથો ઓપ્શન છે પૃથ્વી. કયો પાર્થિવ ગ્રહ નથી? બરાબર, તો સાચો જવાબ છે આનો ઓપ્શન નંબર બી, શનિ. બરાબર, શનિ જે ગ્રહ છે એ પાર્થિવ ગ્રહ નથી. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયો રવિ પાક છે? નીચેનામાંથી કયો રવિ પાક છે? ઓપ્શન એ બાજરી, બીજો ઓપ્શન કપાસ, ત્રીજો ઓપ્શન ચણા અને ચોથો ઓપ્શન છે મગફળી. બરાબર, તો કયો રવિ પાક છે? તો સાચો જવાબ છે આનો ઓપ્શન નંબર સી. બરાબર, ચણા. ચણા એ રવિ પાક છે. આગળનો પ્રશ્ન છે, આઈઈનું પૂરું નામ જણાવો. બરાબર, આઈઈનું પૂરું નામ શું છે? ઓપ્શન છે, ઓપ્શનમાં ધ્યાન આપજો. આઈનું પૂરું નામ તમને જો ખબર હોય કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, પરંતુ પહેલો ઓપ્શન તમને કન્ફ્યુઝ કરી નાખશે. એનું નામ છે ઇન્ટ્રાનેટ એક્સપ્લોરર. બરાબર, તો સ્પેલિંગ ધ્યાન રાખજો, અહીંયા ઇન્ટરનેટ નથી. પહેલો જે ઓપ્શન છે એ છે ઇન્ટ્રાનેટ એક્સપ્લોરર, અને જાણી જોઈને પણ બધી જગ્યાએ આ ઇન્ટરનેટને પહેલો જ રાખવામાં આવશે, જેથી તમે ભૂલ કરો, ઉતાવળમાં આવી જશો એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફટાફટ ઓપ્શન એ ટીક કરીને આગળ નીકળી જશો. પણ ઓપ્શન નંબર એ ઇન્ટરનેટ નથી, એ છે ઇન્ટ્રાનેટ એક્સપ્લોરર. બીજો ઓપ્શન છે ઇન્ટરનેશનલ એક્સપ્લોરર અને ત્રીજો ઓપ્શન છે ઇન્ટરનલ એક્સપ્લોરર. અને સાચો જવાબ છે આપણો ઓપ્શન નંબર ડી, ઇન્ટરનેટ એક્સપ્લોરર. બરાબર, તો આઈનું પૂરું નામ શું થઈ જાય છે? આઈનું પૂરું નામ થઈ જાય છે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ઓપ્શન નંબર ડી. પરંતુ ઓપ્શન એનો સ્પેલિંગ પણ થોડો થોડો મળતો આવ્યો છે, ઇન્ટ્રાનેટ એક્સપ્લોરર. તો સાચો જવાબ ધ્યાન રાખજો, ઇન્ટરનેટનો સ્પેલિંગ પણ ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? બરાબર, નીચેનામાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? ઓપ્શન એ કેન્દ્રીય સતર્કતા આયોગ,
બીજો ઓપ્શન છે રાજ્ય લોક સેવા આયોગ, ત્રીજો ઓપ્શન છે નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, કેન્દ્રીય સતર્કતા આયોગ. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 9, ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગ્રુપમાંથી થાય છે? ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના જે પ્રસ્તાવ હોય એની શરૂઆત કયા ગ્રુપમાંથી થાય છે? ઓપ્શન એ વિધાનસભા, બીજો ઓપ્શન રાજ્યસભા, ત્રીજો ઓપ્શન એ અને બી બંને, ચોથો ઓપ્શન છે લોકસભા. તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, રાજ્યસભામાંથી આની શરૂઆત થાય છે, આ પ્રસ્તાવની શરૂઆત. પ્રશ્ન નંબર 10, આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા? રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ કોણ હતા? ઓપ્શન એ રહેમાન ખાન, બીજો ઓપ્શન છે વાયોલેટ આલ્વા, અને ત્રીજો ઓપ્શન છે રાધાકૃષ્ણ સર્વપલ્લી, અને ચોથો ઓપ્શન છે કૃષ્ણમૂર્તિ રાવ. બરાબર, કૃષ્ણમૂર્તિ રાવ. તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, કૃષ્ણમૂર્તિ રાવ. બરાબર, તો 10 ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે. તમારા જવાબ કેટલા સાચા પડે છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, કોઈ સજેશન હોય તો પણ જણાવી શકો છો. તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.